સુરેન્દ્રનગરના પોસ્ટલ કર્મચારીઓ બે દિવસની હડતાળ પર છે. જિલ્લાની 150થી વધુ પોસ્ટ ઓફિસના 700થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. આશરે 22 જેટલી માંગને લઈને કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું, જેમાં જૂની પેન્શન સ્કીમ, ખાલી પડેલી જગ્યાઓ ભરવી, 5 દિવસનું અઠવાડિયું, પ્રમોશન માટે ખાતાકીય પરીક્ષાને મંજૂરી, ખાનગીકરણ અને આઉટસોર્સિંગ બંધ કરવા સહિતની માંગ રજૂ કરવામાં આવી. મહત્વનું છે કે પોસ્ટલ કર્મચારીઓની હડતાળને કારણે ટપાલ, મની ઓર્ડર, રજીસ્ટર્ડ એડી આ સહિતના કામકાજને મોટા પાયે અસર થઈ. ત્યારે કર્મચારીઓની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર હડતાળ કરવાની કર્મચારીઓ ચીમકી ઉચ્ચારી. અમારી ટોટલ 22 માંગણી છે. 2004થી નવા આવેલા કર્મચારીઓને પેન્શન નથી મળતું. અમારા 10-20-30 MSEP પ્રમોશનમાં વેરી ગુડ રિમાર્ક માટે અમને પ્રમોશનમાં અટકાવવામાં આવ્યા છે. વધારાની કામગીરીઓ આપી છે. સ્ટાફની ભરતી થતી નથી અને કમલેશચંદ્ર કમિટીનો GDSના જે મળવાની છે અકિસ્સા એ આપતા નથી ગવર્મેન્ટ. એની બધી સંપૂર્ણ 22 માંગણીના વિરોધમાં અમે હડતાળ. કેટલા કર્મચારીઓ જોડાયા છે? અત્યારની સરકાર જે કર્મચારી વિરોધી સરકાર છે સાંભળતી જ નથી. તો 2 દિવસની હડતાળની ચીમકી રૂપે 2 દિવસની હડતાળ રાખેલ છે. જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી ફેબ્રુઆરી અથવા માર્ચમાં અચોક્કસ મુદતની હડતાળની અમારી તૈયારી છે.